નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજનો અભ્યાસક્રમ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 10 ખનિજ અને ઉર્જા સંસાધન અને લેક્ચર 5મું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10ની અંદર ગયા લેક્ચરમાં આપણે થોડુંક જોઈ ગયા હતા, હવે આપણે આગળ લેક્ચર 5ની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર 4ની અંદર ઊર્જાના પરંપરાગત સ્ત્રોત્ર વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. હવે આપણે ખનિજની અંદર પહેલો જે ખનિજ તત્વ જે છે એ કોલસો. તો વિદ્યાર્થી મિત્રો, કોલસો વિપુલ પ્રમાણમાં મળી આવતું એક અશ્મિભૂત બળતણ છે. તેનો ઘરેલું બળતણ તરીકે લોખંડ અને પોલાદ જેવા ઉદ્યોગો, વરાળ એન્જિન, વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. કોલસામાંથી મેળવેલી વીજળીને તાપ વિદ્યુત પણ કહેવામાં આવે છે. કોલસાની ઊર્જાથી ઔદ્યોગિક વિકાસ, વિદ્યાર્થી મિત્રો, શક્ય બન્યો છે. તો હવે આપણે વિશ્વની અંદર અગ્રણી એટલે કે આગળ પડતા કોલસા ઉત્પાદક દેશો કયા કયા છે એ વિશે આપણે જાણકારી મેળવીએ. તો ફર્સ્ટ નંબરનો ચીન, બીજા નંબરનો સંયુક્ત રાજ્ય અમેરિકા, ત્રીજા નંબરનો જર્મની, ચોથા નંબરનો રશિયા, પાંચમા નંબરનો દક્ષિણ આફ્રિકા અને છઠ્ઠા નંબરનો ફ્રાન્સ. આટલા દેશોમાં કોલસા ઉત્પાદક આપણને પ્રાપ્ત થાય છે. ત્યાં જોવા મળે. હવે પશ્ચિમ ભારતના પશ્ચિમ બંગાળની અંદર રાણીગંજ ખાતે કોલસો પ્રખ્યાત છે. ત્યારબાદ ઝરિયા, ધનબાદ અને બોકારો એ ઝારખંડમાં. આ ભારતની અંદર કોલસાના ઉત્પાદક ક્ષેત્રો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર કોલેજના અને ખનિજ કોલસાના ક્ષેત્રો પણ આપણને જોવા મળે છે. દાખલા તરીકે કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત. કચ્છનો જે લિગ્નાઇટ પ્રકારનો જે કોલસો એ કચ્છની અંદર ફેમસ કોલસો જોવા મળે છે. એ લિગ્નાઇટ પ્રકારનો જે કોલસો કચ્છની અંદર પાંદરો મુકામે આપણને મળી આવે છે. સુરતની અંદર તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સાંપતપરામાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ફર્સ્ટ નંબરની જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવેલી આ સંપત્તિ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખનિજ તેલ. તો પૃથ્વીના પેટાળમાંથી આ સંપત્તિ એટલે કે ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. એ પ્રસ્તર ખડક સ્તરોની વચ્ચેથી આ મેળવવામાં આવે છે. આને અર્ધપ્રવાહી સ્વરૂપ પણ પ્રાપ્ત થાય છે. અર્ધસવાય પ્રવૃત્ત એની અંદર ઘણા બધા પદાર્થો ભળેલા હોય છે. ત્યાર પછી એને શુદ્ધ કરવા એટલે કે શુદ્ધિકરણ કરવા માટે રિફાઇનરીનો ઉપયોગ કરવામાં આવે છે. રિફાઇનરીમાં મોકલવામાં આવે છે જ્યાં કાચા ખનિજ તેલમાંથી એ પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખનિજ તેલ એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મૂલ્યવાન છે. તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્ત્વના લીધે તેને કાળું સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ખનિજ તેલની કિંમત દિન પ્રતિદિન વધતી જાય છે. તમે પણ સારી રીતે જાણો છો
અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. આપણે ખાવાનું તેલ પણ, એ સિંગ તેલ હોય કે કપાસિયા હોય, એના પણ ભાવ અત્યારે આસમાને જોવા મળે છે. એટલે એને આપણે કાળું સોનું તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, કતાર, આ બધા જે દેશો છે એ પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશો છે. ઈરાન, ઈરાક અને સાઉદી અરેબિયા, કુવૈત, આ બધા વિદ્યાર્થી મિત્રો ત્યાં તેલના કૂવા આવેલા છે. શું આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તેલના કૂવા. અન્ય ઉત્પાદક સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા, વેનેઝુએલા, અલ્જેરિયા, આ બધા જે સંયુક્ત રાજ્ય છે ઉત્પાદકમાં. ભારતની અંદર મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર અસમની અંદર આવેલું દિગ્બોય, મુંબઈમાં આવેલું બોમ્બે હાઈ તથા કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી ખનિજ તેલ મળી આવે છે. જ્યારે ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલ મળી આવે છે. ગુજરાતનો ભરૂચ જિલ્લાનો અંકલેશ્વર એ ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે. ખનિજ તેલ એ અંકલેશ્વર ઉપરાંત મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગર ક્ષેત્રમાંથી ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, એવન કે મળી આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે ટૉપિક આવે છે એ કુદરતી વાયુ, નેચરલ ગેસ. કુદરતી વાયુ એટલે નેચરલ ગેસ. તે કુદરતી વાયુ પેટ્રોલિયમની નિક્ષેપોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનિજ તેલને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. તેનો ઉપયોગ આપણે ઘરેલુ ઘર વપરાશમાં થાય છે, ઉદ્યોગોમાં થાય છે અને વાહન વ્યવહારમાં પણ આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ. રશિયા, નોર્વે, યુકે અને નેધરલેન્ડ જેવા દેશોમાં અથવા જેવા દેશો એ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતની અંદર જેસલમેર, ખંભાત બેસિન, કૃષ્ણા ગોદાવરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, ત્રિપુરા, બોમ્બે હાઈ એ કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો છે. જ્યારે ગુજરાતની અંદર અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર એ કયું ગણાય છે? ગાંધાર. આ ગાંધાર એક એવું ક્ષેત્ર છે જ્યાં ખનિજ તેલ પણ મળી આવે છે અને કુદરતી વાયુ પણ મળી આવે છે, બંનેનો ભંડાર છે. વિશ્વના બહુ જ ઓછા દેશોમાં, વિશ્વની અંદર બહુ જ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો જોવા મળે છે. પરંતુ આ શું છે? અશ્મિભૂત. અશ્મિભૂત ઇંધણના વપરાશમાં ઝડપી વધારાને લીધે ચિંતાજનક રીતે એ સમાપ્ત થઈ રહ્યા છે. આ ઇંધણના સળગાવાથી નીકળેલો ઝેરી પ્રદૂષણ, જે પ્રદૂષણ પણ એ ચિંતાનો વિષય બની જાય છે. આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોત પરનું ભારણ ઘટાડી શકાય છે. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, સીએનજી અને પીએનજી, પીએનજી એટલે ગેસનો બાટલો આપણે ઘર વપરાશમાં રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ, સીએનજી એટલે વાહનોની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ઊર્જાના બિનપરંપરાગત સ્ત્રોત વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ જોવા મળે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો ઈંધણનો ભંડાર પણ સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તેના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પર્યાવરણમાં પણ પ્રદૂષણ ઉત્પન્ન થતું જોવા મળશે.
એટલા માટે સૌર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા જેવા બિન પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ હાલના સંજોગોમાં જરૂરી બન્યો છે. વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં નક્કર પગલાં લેવા માંડ્યા છે. ભારતમાં અહીંયા CASCની રચના કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, CASCનું ફૂલ નામ, પૂરું નામ આપો. તો ભારતમાં CAS એટલે કે કમિશન ફોર એડિશનલ સોસિયર્સ ઓફ એનર્જી, જ્યારે ગુજરાતની અંદર GEDA ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, આ બંને સંસ્થા પ્રદૂષણ મુક્ત વાતાવરણનું કામ કરવા જઈ રહી છે. હવે સૌર્ય ઉર્જા, તો વિદ્યાર્થી મિત્રો, સૌર્ય ઉર્જા એ મુખ્ય સ્ત્રોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૂર્ય ઉર્જાનો ઉપયોગ સૂર્ય કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાની તકલીફ ખૂબ જ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ જ ફાયદાકારક છે. સૂર્ય ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટ, સોલર કુકર, સોલર ડ્રાઇવ્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે થાય છે. સૂર્ય ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. મધ્યપ્રદેશના રેવામાં સૂર્ય ઉર્જા પરિયોજના આવેલી છે, જે એશિયાની સૌથી મોટી સૂર્ય ઉર્જા યોજના ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને પોસ્ટર દેખાય છે એ સૂર્ય ઉર્જાની પેનલ છે. ગુજરાત દેશમાં સૂર્ય ઉર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે. એટલે કે ગુજરાત દેશની અંદર સૌર્ય ઉર્જા મેળવતું અગ્રગણ્ય એટલે કે આગળ પડતું રાજ્ય છે. સૌર્ય સત કેનાલ આધારિત સૌર્ય પ્રોજેક્ટ્સ દ્વારા સૂર્ય ઉર્જા મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. 590 મેગાવોટ ક્ષમતાનો આ સોલર પાર્ક ગુજરાતના પાટણ જિલ્લામાં ચારણસ ગામ ખાતે અહીંયા સ્થાપવામાં આવ્યો છે. બિનવપરાશી જમીનની અંદર આ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જેને આપણે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તરીકે ઓળખાય છે. ઈચ્છાણી વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું આ સૂર્ય ઉર્જાનું શીતગાર સ્થાપવામાં આવ્યું છે. સોલર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે. વર્તમાન સમયની અંદર ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ, સોલર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસે માંડવી નજીક આ સ્થાપવામાં આવે છે. એ માંડવી નજીક મોઢવા ગામે આ પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે. દરિયાના ખારા પાણીનું મીઠું પાણી કરવા માટે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, એને સૌર્ય ઉર્જા પ્લાન્ટ. દરિયાનું જે વિદ્યાર્થી મિત્ર ખારું પાણી હોય એને મીઠું કરવા માટે આ પ્લાન્ટ નાખવામાં આવે છે, જે આજે દેશમાં સૌર્ય ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર 5ની અંદર આપણે સૌર્ય ઉર્જા વિશે માહિતી મેળવી છે. હવે લેક્ચર નેક્સ્ટ 6ની અંદર આપણે પવન ઉર્જા વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી મને રજા આપો. જય સ્વામિનારાયણ.